અલગ લેંગ્વેજમાં પિક્ચરો બનતી હશે, પણ ચિલ્ડ્રન ફિલ્મની જો વાત કરીએ તો કદાચ એક ટકો પણ મહાન બનતી હશે. અને એ એક ડિસ્ટ્રીબ્યુશન લેવલ કે એક માર્કેટિંગ સ્કેલ ઉપર કદાચ આગળ નહીં જતી હોય, એટલે અમે એક એવો પ્રયાસ કર્યો. ઉદ્દેશ એ કે આજે તમે ફિલ્મ ફેસ્ટિવલ આપણી ઇન્ડિયામાં લગભગ 1200 થી 1500 ફિલ્મો થતી હોય છે એને ડિફરન્ટ લેંગ્વેજ, પણ જ્યારે ફિલ્મ બને છે એમાં ચિલ્ડ્રન ફિલ્મ કેટલી? 2-3 પોતાના પૈસે આમના જેવી છે. પ્યોર મેથ સાયન્સ એટલે જેની અંદર કેલ્ક્યુલેશન્સ એવું શીખવાડીએ છીએ. જ્યારે ક્રિએટિવ રાઇટિંગ અથવા તો ક્રિએટિવ સ્ટોરી ટેલિંગ એ બહુ જ ઓછું થઈ ગયું છે, એટલે બધાને એટલે ખાલી કોઈ એક માવતરને કે સમાજને કે શિક્ષકોને એવું નહીં કે બાળકોની જે કલ્પના શક્તિ છે એ એટલી બધી અભૂતપૂર્વ હોય છે, તો એને આગળ લઈ જવાની જરૂર છે. જેમ આપણા સમાજમાં રિસર્ચ માટે કે ડૉક્ટર્સ કે સાયન્ટિસ્ટની જરૂર છે, એમ જ વી નીડ ગુડ સ્ટોરી ટેલર્સ. એ પછી એ ભલે લખતા હોય અથવા તો એમના ફિલ્મના માધ્યમથી કરતા હોય, એટલે બાળકોની ક્રિએટિવિટી જ્યાં ડેવલપ થતી હોય ત્યાં થવા દેવા દેજો અને એને પ્રોત્સાહન આપજો. તમામ બધાને આપણી જવાબદારી છે કે આપણા બાળકો ભવિષ્યમાં મોટા થઈને સુંદર રીતે વાર્તાઓ કહેતા શીખે. બંદર રહેતે હૈ બુરા મત દેખો બુરા મત સુનો ઓર બુરા મત બોલો, તો એક હમારા સેક્શન હૈ જિસમે બચ્ચે ફિલ્મ બનાયેંગે તો હમ ઉનકો એટલીસ્ટ બોલના સિખા રહે હૈ કે જો મન મે આયે જો આપકો અચ્છા બોલના હો કહો. દૂસરા ફિલ્મ ઇઝ અ ઓડિયો વિઝ્યુઅલ યા, તો નાઉ અભી બાત રહેગી બુરા મત દેખો ઓર બુરા મત સુનો, તો અચ્છા દેખો ઓર અચ્છા સુનો, તો ઇટ્સ અબાઉટ સોલ્યુશન. તો બાકી જો ફિલ્મ હૈ અચ્છી ફિલ્મ આયેગી, મેં પેરેન્ટ્સ સે ઓર સ્કૂલ સે સબસે રિક્વેસ્ટ કરૂંગા કે અપને બચ્ચો કો લેકે આયે વો બોલના સીખે અચ્છા દેખના સીખે અચ્છા હેલ્ધી દિમાગ મે જાયેગા તો હેલ્ધી જનરેશન બનેગી. મારે આ વાતમાં એ કહેવું છે કે બાળકોમાં બહુ જ પોટેન્શિયલ છે. બાળકો હું પોતે શિક્ષક ઘણા વખત ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને પછી શિક્ષક બન્યો, અને વાઇલ ટોકિંગ ટુ યુ નો યંગર સ્ટુડન્ટ્સ આઈ ફાઉન્ડ આઉટ કે જે આજનો યુથ છે એનામાં ક્યાંક એના સંસ્કારો એના બાળપણના પડેલા છે, અને જો આ બાળપણને શેપઅપ કરવામાં બાળક બહુ જ જિજ્ઞાસુ હોય છે, એનામાં બહુ જ પોટેન્શિયલ છે, એ બહુ જ એગ્રેસિવ હોય છે, એટલા માટે હોય છે કે એ પોતાની જાતને એક્સપ્રેસ નથી કરી શકતો. અને સિનેમા થી સારું એ મીડિયમ નથી કોઈ કે જેમાં બાળક પોતે એક્સપ્રેશન કરી શકે, પોતાની જાતને એક્સપ્રેસ કરી શકે, પોતાની વાર્તા કહી શકે. એટલે જો આ પ્રકારનું કોઈ પ્લેટફોર્મ હોય તો બે રીતે કામ કરી શકે. એક તો જે બાળકને પોતાને એક્સપ્રેસ કરવું છે એ બાળક પોતે એક્સપ્રેસ કરી શકે, એ પોતાની ફિલ્મો બનાવી શકે, રજૂ કરી શકે, એની વાત મૂકી શકે. અને જે બાળકોને જાણવું છે નવી નવી સંસ્કૃતિઓમાંથી એના એક્સચેન્જથી વાત જાણવી છે, એ આવી અને આ ફિલ્મો જોઈ શકે, જાણી શકે, ઇન્ટરેક્ટ કરી શકે. અને જે બાળકોને શીખવું છે ત્યાં વર્કશોપ્સ છે, એ ત્યાં બાળકો ફિલ્મ બનાવતા પણ શીખી શકે, અથવા તો એમને પ્રોબ્લેમ્સ હોય એ માસ્ટર ક્લાસીસ દ્વારા એનો માસ્ટર ફિલ્મ મેકર જોડે વાત કરી અને એમાંથી પણ કંઈક નવું શીખી શકે. આઈ થિંક ધીસ ઇઝ અ ફેબ્યુલસ પ્લેટફોર્મ ફોર ચિલ્ડ્રન હુ આર ક્યુરિયસ. હવે જે તમારો સવાલ હતો, તમારો સવાલનો મારે એક જ વાત છે, મને એક ઠેકાણે મને પૂછવામાં આવ્યું હાઉ ચાઇલ્ડ બીકમ એડલ્ટ, અને ચાઇલ્ડ બીકમ એડલ્ટનો મારો જવાબ હતો કે વી પોલ્યુટ હિઝ માઇન્ડ, વી એડલ્ટરેટ હિઝ માઇન્ડ. આમ કરવાનું, આમ નહીં કરવાનું, આમ કરવાનું. અરે ભાઈ એને જે કરવું છે તે કરવા દે ને યાર, તું જવા દે ને. આપણે ત્યાં દાદા દાદીની જે એક આખી જનરેશન હવે એ લુપ્ત થતી જાય છે. દાદા દાદી વાર્તા કરે અને છોકરાઓ શીખે અને એ બધું જો કરે તો એમાંથી જે છોકરાઓને નવી કલ્પના મળતી હોય અને એમાંથી જે ચીજો મળતી હતી એ લુપ્ત થતી જાય છે, એ આ ફિલ્મ દ્વારે કદાચ દાદા દાદીનો કન્સેપ્ટ અને દાદા દાદીની ભાવના આ ફિલ્મ મેકરની તરફથી અને ફિલ્મ ફેસ્ટિવલ દ્વારે જો મળે તો સારી વસ્તુ થઈ જાય. મેં એક ચીજ ઓર એડ કરના ચાહુંગા કે ફિલ્મ ફેસ્ટિવલ હમ યે ક્યું સોચ રહે કે બચ્ચે હી દેખેંગે, બચ્ચો કે લિયે બડા બના હમ ક્યું ના દેખે. इसके दो फायदे हैं, जब तक गुजरात में तो फायदों की बात करता हूँ. एक फायदा ये कि क्यों ना हम भी बच्चे बन जाएं. यस, हमको अपने बच्चे समझने में मजा आएगा, हमको अपने बचपन याद करके मजा आएगा. और दूसरा हम बच्चों के साथ रह सके और देख सके वो कहाँ पे उनको क्या मजा आ रहा है, उनको गाइड कर सके. तो ये तो दोहरे फायदे हैं. हाँ, वो हम खुद से सीखेंगे ना.